હેલો દોસ્તો, કેમ છો? તો દક્ષ રેસીપી પેજમાં આપનું સ્વાગત છે. અને હા, યુટ્યુબની અંદર પણ આપણી ચેનલ છે, તેનું નામ છે ગુજરાતી દેશી રસોઈ. તો તય જય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે બજારની અંદર જે આપણે પોપકોર્ન, એટલે કે અમે ગામડાની અંદર ધાણી કહીએ છીએ, તો તે બજારમાં મળી જાય છે, પરંતુ તે ગામડાની અંદર ખેતરમાં પણ ઉગાડી અને પોપકોર્ન તૈયાર કરવામાં આવે છે. તો આજે આપણે તેના વિશે માહિતી જોવાના છીએ. તો વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, સૌપ્રથમ આપણને માર્કેટની અંદર પોપકોર્ન બનાવવા માટે આ રીતના મકાઈ મળતી હોય છે અને આપણે ઘરે લાવી અને તેનામાંથી પોપકોર્ન બનાવીએ છીએ. તો આ જે મકાઈ છે, તે જ મકાઈનું આપણે ખેતરની અંદર વાવેતર કરી અને પોપકોર્ન ઘરે તે મકાઈ આપણે તૈયાર કરી શકીએ છીએ. તો આજે અમે આવી ગયા છીએ આ ખેતરની અંદર. તો ખેતરમાં આ જ મકાઈના દાણા નાખ્યા હતા, તે જ દાણા ઉગ્યા છે અને તેમાંથી આ જ પોપકોર્ન મકાઈ તૈયાર થતી હોય છે. તો હું તમને બતાવીશ. તો દોસ્તો, તમે ખેતરની અંદર જોઈ શકો છો કે આ રીતના મકાઈ તૈયાર થઈ ગઈ છે, પરંતુ આ બધી જ મકાઈ દાણીની નથી. જે મકાઈ આપણે નોર્મલી નાખ્યા છે તે જ મકાઈ છે અને તેની અંદર થોડાક દાણા દાણીના પણ નાખ્યા હતા, એટલે કે પોપકોર્ન મકાઈ આવે છે તે પણ થોડી વાવી હતી. તો આપણે આ મકાઈને જ્યારે આપણે આ મકાઈ વાવીએ ત્યારે સાથે તે મકાઈ પણ નાખી દેવાની હોય છે, તો તે મકાઈ તૈયાર થતી હોય છે. તો દોસ્તો, તમને એવું લાગશે કે મકાઈ આ વાવ્યા પછી દોડા તૈયાર થઈ ગયા, તો કેવી રીતને ખબર પડે કે આપણે પોપકોર્નની મકાઈ કઈ છે અને પેલો દોડો કયો અલગ છે? તો આપણે તે પણ જોઈ લઈશું. તો આપણે પહેલાં જોઈ લઈએ કે જે મકાઈ દાણીવાળી છે અને જે અલગ છે તે આપણે જોઈશું. તો આ રીતના જે જાડો દોડો હોય તે છે આપણો નોર્મલી દોડો છે અને તેની બાજુમાં છે તે આ દોડો છે એ પાતળો છે એકદમ. તો આ છે એ દાણીની મકાઈ. જ્યારે આ દોડા અને બંને દોડામાં તફાવત રહેલો છે. જ્યારે પોપકોર્નની મકાઈ આવે એ દોડો થોડો પાતળો હોય છે અને આ મકાઈ આવે દોડો એ જાડો હોય છે. તો આપણે બધા જ રાડાની અંદર ખબર પડી જતી હોય છે. તો મેં ખેતરમાંથી બે દોડા લઈ લીધા છે, તે તમે જોઈ શકો છો. તો બંનેનો તફાવત પણ તમને દેખાતો હશે કે એક જાડો છે અને એક પાતળો છે. તો આપણે તેને ફોલી અપ અને જોઈશું. તો આ રીતના બંને દોડા પહેલાં હું ફોલી લઉં, પછી તમને સમજાવીશ. તો આ રીતના મેં બંને દોડા બંને ફોલી અને લઈ લીધા છે, તો તમને ખબર પડી જ ગઈ હશે કે દાણીની મકાઈ કઈ છે. તો આ છે એ દેશી મકાઈ, નોર્મલી મકાઈ છે અને આ છે એ પોપકોર્નની મકાઈ, એટલે કે દાણીની મકાઈ. તો આના દાણા થોડા નાના હોય છે અને આના દાણા થોડા મોટા હોય છે. તો આ રીતના આપણે જ્યારે મકાઈનું કટિંગ કરીએ ત્યારે આપણે ખબર પડી જતી હોય છે ફોલી અને કે આ રીતના દાણીની મકાઈ અને આ નોર્મલ મકાઈ. તો આ રીતના તમે મકાઈની જે દાણી આવે છે તે તમારે જો ખેતરની અંદર કરવી હોય તો તમે એ વાવેતર પણ કરી શકો છો અને તેમાંથી પોપકોર્ન પણ તૈયાર થતા હોય છે. તો અમે પણ કરીએ છીએ. તો તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો અને જો દાણી આપણે ફોડવાનો પણ વિડીયો તમારે જોવો હોય તો કોમેન્ટ કરીને કહેજો, તો તે પણ વિડીયો આપણે બનાવીશું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.